પ્રકરણ 11 વાગે છે રે વાગે છે. વિદ્યાર્થી મિત્રો, જગતમાં જે પુણ્યશાળી સ્ત્રીઓએ પોતાના સ્વજનો અને સમાજના અત્યાચારો સહન કરીને પણ ભગવાનને પામવા માટે સખત મહેનત કરી છે તે સદગુણી સ્ત્રીઓમાં મીરાબાઈ ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવે છે. મીરાબાઈના જન્મથી ભારત વર્ષની સ્ત્રી જાતિનું ગૌરવ વધ્યું છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં થયો હતો. તેમનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમનું મન કૃષ્ણ ભક્તિ તરફ વળેલું હતું. તે સાધુ સંતોની સંગતમાં રહેતા હતા. વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રીકૃષ્ણ માટેના તેમના અપાર પ્રેમ અને ભક્તિ દેખા દે છે. વાંસળી વગાડનાર બાળ કનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરીને કવિયત્રી નાચી રહેલા કાન્હાનું સજીવ ચિત્રણ પણ રજૂ કરે છે. એમના મતે આ વિલક્ષણ દર્શન થકી જ સર્વે દુઃખો દૂર થાય છે. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદા તેવનને માર્ગ જાતા, વૃંદા તેવનને માર્ગ જાતા. વાલો દાણદ દીના માંગે છે, વૃંદાવન મોરલી વાગે છે. તેવન મારા સરચ્યો છે, પીળા પીતાંબર ચરક સી જામો. પીળો તે પટકો સાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. તે કુંડળ મસ્તકે મોગટ, કાને તે કુંડળ મસ્તકે મોગટ. મુખ પર મોરલી શોભે છે, વૃંદાવન મોરલી વાગે છે. તેવનની કુંજ ગલનમાં, વૃંદા તેવનની કુંજ ગલનમાં. વાલો થનક થનક થઈ નાચે છે, વૃંદાવન મોરલી વાગે છે. સુતાતા ભર નિદ્રામાં, અમે સુતાતા ભર નિદ્રામાં. નણદલ વેરણ જાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. મેરા કહે પ્રભુ ગિરિધરના ગુણ, બાય મેરા કહે પ્રભુ ગિરિધરના ગુણ. દર્શન થકી દુઃખ ભાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. સારાંશ: શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના 8મો અવતાર માનવામાં આવે છે. કન્હૈયા, માધવ,
શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકેશ અથવા દ્વારકાધીશ, વાસુદેવ વગેરે નામોથી પણ ઓળખાય છે. મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો એમના હૃદયમાંથી ફુવારાની જેમ પ્રગટ થયા છે. એમના પદોની વાણી સરળ, સ્વાભાવિક, કોમળ અને મધુર છે. મીરાબાઈની ભક્તિ રચનાઓ લોકજીવનમાં વણાઈ ગઈ છે. અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ઝાંખી થતી અનુભવાય છે અને મુરલીના નાદમાં રત થઈ જવાય તેવું પદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ વૃંદાવનની માહિતી રજૂ કરી છે.